નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટમાં હું ધવલ ભીમજીયાણી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નવું ચેપ્ટર જેનું નામ છે આપણું પર્યાવરણ જેનો ક્રમ છે ચેપ્ટર નંબર ફિફ્ટીન આ ચેપ્ટર છે એમાંથી કંઈ ખાસું એટલું બધું નથી પૂછાતું માત્ર બે માર્કનો એક ક્વેશ્ચન અને એક માર્કનો એક ક્વેશ્ચન એ રીતે પૂછાતું હોય છે બરાબર તો ટોટલ આમાંથી ત્રણ માર્કનું પૂછાય છે કોઈ એટલું બધું વધારે વેટેજ આ ચેપ્ટરનું નથી અને નામ ઉપરથી તમને ખબર પડતી હશે કે ચેપ્ટરનું નામ શું છે આપણું પર્યાવરણ બરાબર તો એન્વાયરોમેન્ટ વિશે વાતો શીખવાની છે પણ ઘણી બધી એવી વાતો આવશે કે જે તમને કદાચ ક્યારેય ખ્યાલય નહીં હોય બરાબર એવી આપણે સિસ્ટમ્સ વિશે આમાં વાત કરવાના છીએ તો મિત્રો આ ચેપ્ટરની કોઈ ટોપિક લિસ્ટ જોવાનો કોઈ મતલબ નથી કારણ કે બધા ટોપિક્સ છે ખૂબ જાણીતા હોય છે અને નાનું એવું ચેપ્ટર છે બરાબર તો ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં ટાઇટલથી મિત્રો ટાઇટલ એવું છે આપણું પર્યાવરણ પણ શબ્દ પર્યાવરણનો મતલબ શું થાય તો આપણને નાના હતા શીખવવામાં આવ્યું છે પરી પ્લસ આવરણ એનો મતલબ શું તો કે પરી એટલે ચારેય તરફનું ચો તરફનું અને આવરણ એટલે કે આસપાસનું આવરણ આપણું તો આપણી આસપાસનું ચારેય તરફનું આવરણ છે ને આપણે શું કહીએ છીએ પર્યાવરણ કહીએ છીએ તો એ જ પ્રકારની વ્યાખ્યા અહીંયા રજૂ કરી છે કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે સજીવના જીવન અને તેના વિકાસને અસર કરતી હવે આપણે જીવીએ છીએ તો આપણું જીવન છે એ આસપાસના બધા જ પરિબળોથી પ્રભાવિત છે કે નહીં તો કે હા છે આસપાસના કોઈ પણ પરિબળમાં ફેરફાર થાય તો આપણો શારીરિક ફેરફાર છે આપણે અનુભવી શકીએ છીએ તો કે હા અનુભવી શકીએ છીએ તથા આપણે જો આપણો શારીરિક વિકાસ ઈચ્છતા એ માનસિક વિકાસની વાત કરીએ તો એની ઉપર પણ આપણું પર્યાવરણ અસર કરે છે તો કે હા સો ટકા અસર કરે છે તો આ રીતે સજીવોના જીવન માટે અને સજીવોના વિકાસ માટે અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને બાહ્ય પરિબળો એમનો સરવાળો એને શું કહેશું આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ પર્યાવરણના ઘટકો બે પ્રકારના હોય છે જેને જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે તમને પહેલાં કહી દઉં કે જૈવિક ઘટકની અંદર બધા જ સજીવનો સમાવેશ થશે અને અજૈવિક ઘટકની અંદર બધા જ નિર્જીવનો સમાવેશ થશે તો જૈવિક અને અજૈવિકનો અર્થ આ રીતે મગજમાં રાખવો પર્યાવરણના વિવિધ સંબંધો વિવિધ ઘટકો એ જૈવિક અને અજૈવિક એવા ઘટકો આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત છે હવે મિત્રો અહીંયા સજીવો અને નિજીવો એ એકબીજા ઉપર કેવી રીતે આધારિત છે તો આપણે છીએ બરાબર સજીવ તરીકે તો આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ શ્વાસ લેવા માટે તો આપણે થયા જેવી ઘટક હવા થઈ અજૈવિક ઘટક તો આપણી વચ્ચે આંતર સંબંધ છે અંદરો અંદર રિલેશન છે તો કે હા છે અને આપણે એકબીજા ઉપર આધારિત છીએ તો કે હા આપણે હવા ઉપર આધારિત છીએ ભલે હવા આપણી ઉપર આધારિત નથી અલગ વસ્તુ છે પરંતુ આંતર સંબંધો છે એ હંમેશા બંધાયેલા હોય છે કોની કોની વચ્ચે જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે આથી આ જૈવિક અને અજૈવિક ઘટકોની સમતુલના એ પર્યાવરણની સમતુલના માટે જરૂરી છે મિત્રો આપણને બધાને નાના હતા ત્યારથી કહેવામાં આવે છે કે પર્યાવરણને સાચવવું સાચવવું કારણ કે ત્યાં જ આપણે રહેવાનું છે અને પર્યાવરણને સાચવવાનો મતલબ શું તો કે આસપાસના મુખ્ય અજીવી ઘટકોને સાચવવા જેમ કે હવા છે પાણી છે જમીન છે ખનીજ સ્ત્રોતો છે સંસાધનો છે વગેરેની સાચવણ કરવાનું આપણને કહેવામાં આવતું કારણ કે એમની ઉપર જ આપણું જીવન નિર્ભર છે તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચે સમતુલના સર્જાવી એ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે મિત્રો ભગવાને સમગ્ર પૃથ્વી બનાવી આ આવું બ્રહ્માંડ બનાવ્યું આવા અનેક બ્રહ્માંડો બનાવ્યા પણ એમાં એક પણ એવી જગ્યા નથી જે કોપી ટુ કોપી સેમ હોય દરેક જગ્યાનું એટમોસ્ફિયર હવામાન અલગ અલગ હોય છે દરેક જગ્યાએ જે જમીન છે એનો પ્રકાર જુદો હોય છે ભૂતલીય પરિબળો જે જમીનની નીચે તળ આવેલા છે બરાબર છે જે ભૂગર્ભ આવેલું છે એમાં રહેલા પરિબળો ઘણી જગ્યાએ લાવારસ હોય છે ઘણી જગ્યાએ ખૂબ વધારે પડતી પથરાળ જમીન હોય છે ઘણી જગ્યાએ ખૂબ જ પાણી રહેલું હોય છે ઘણી જગ્યાએ પોચી જમીન હોય છે તો ભૂતલીય પરિબળો પણ જુદા જુદા હોય છે બદલાતા રહે છે તો જેમ જેમ પ્રદેશ બદલે તેમ તેમ આબોહવા ભૂમિપ્રકાર અને ભૂતલીય પરિબળો સતત ફેરફાર પામતા રહે છે અને જો આ ત્રણ વસ્તુ ફેરફાર પામે તો આપણે શું કહી શકીએ કે પર્યાવરણ બદલાય છે તો પ્રત્યેક સ્થાનનું પર્યાવરણ જુદું જુદું હોય છે બધી જ જગ્યાઓનું પર્યાવરણ સમાન હોતું નથી પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા જ જે સજીવો જે પર્યાવરણમાં જન્મે છે રહે છે તે પર્યાવરણને અનુકૂલિત થાય છે હવે મનુષ્ય છે એ એક સજીવ છે માત્ર આપણે આપણી જાતને બહુ વધારે પડતી હાઈલાઇટેડ સમજી લીધી છે સુપર સમજી લીધી છે આપણે બરાબર પણ ખરેખર એવું છે નહીં મનુષ્ય છે એ પણ જે અન્ય વનસ્પતિઓ છે અન્ય સૂક્ષ્મજીવો છે અન્ય પ્રાણીઓ છે એની જેવું જ એક સામાન્ય વ્યક્તિ છે બરાબર તો મનુષ્ય વનસ્પતિઓ અને પ્રાણીઓ તો આ બધા જ જે સજીવો છે એ પર્યાવરણની અંદર જન્મ લે છે તેમાં રહે છે જીવે છે અને પર્યાવરણને અનુકૂલિત થાય છે મિત્રો આ જે શબ્દ છે ને અનુકૂલન એ અનુકૂલન શબ્દનો એક ગૂઢ અર્થ થાય છે અનુકૂલનનો અર્થ શું તો કે આપણી આસપાસનું પર્યાવરણ એની સામે ટકી રહેવા માટે જીવન ટકાવી રાખવા રાખવા માટે પોતાના શરીરની અંદર અમુક ફેરફારો લાવવા આ ઘટનાને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે હું તમને સૌ સાદી વાત કરું આને અનુકૂલન તો ન કહેવાય પણ એક અર્થમાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું ધારો કે આપણને ઠંડી લાગે છે તો આપણે શું કરીશું તો કે જેકેટ પહેરીશું અથવા તો સ્વેટર પહેરીશું અથવા બ્લેન્કેટ ઓઢી લઈશું તો આપણા આસપાસના પર્યાવરણમાં શું ફેરફાર આવ્યો તો કે તાપમાનમાં ઘટાડો થઈ ગયો ઠંડી પડી એટલા માટે આપણે સામે ટકી રહેવા માટે શું કર્યું તો કે આપણા શરીરની અંદર તો કંઈ ફેરફાર નથી કર્યો પરંતુ એની સામે બચવા માટે આપણે એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી તો આવી રીતે મિત્રો સજીવો પોતાની આસપાસના પર્યાવરણને ટકી રહેવા માટે એને એડજસ્ટ કરવા માટે શું કરે છે તો કે પોતાના શરીર રચનાની અંદર ફેરફારો કરે છે હવે મિત્રો એવું ક્યારેય નથી થતું કે શરીર રચનામાં થતા ફેરફારો અચાનક થાય શરીર રચનાની અંદર જે ફેરફારો થાય છે એ હંમેશા ગાળે થતા હોય છે ક્યારે ટૂંકા સમયમાં આવા ફેરફારો શક્ય હોતા નથી બરાબર તો પર્યાવરણની સામે ટકી રહેવા માટે સજીવો શું કરે છે અનુકૂલન પામે છે અનુકૂલિત થાય છે પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે મિત્રો અત્યારે પર્યાવરણમાં હાલમાં એક ફેરફાર થઈ ચૂક્યો છે એક નવા વાયરસનું એક નવા વિષાણુનું આગમન થઈ ગયું છે જેનું નામ છે કોરોના વાયરસ તો આ કોરોના વાયરસ છે એ આપણા માટે કેવી કેવો ફેરફાર છે પ્રતિકૂળ ફેરફાર છે જે હવે પર્યાવરણમાં છે જે પહેલાં નહોતો પણ હવે છે તો તે સજીવના સામાન્ય જીવનને અસર કરશે કરશે ને કરશે જ તો પર્યાવરણમાં થતો કોઈ પણ ફેરફાર બરાબર એ કાં તો સજીવ માટે અનુકૂળ હોઈ શકે ને કાં તો પ્રતિકૂળ હોઈ શકે છે અને અનુકૂળ હોય તો પણ સજીવના જીવનને અસર થાય પ્રતિકૂળ હોય તો પણ અસર થાય જો અનુકૂળ હોય તો સારી અસર થાય પ્રતિકૂળ હોય તો હમણાં જે હાલમાં થઈ રહી છે એ પ્રકારની અસર થઈ શકે ત્યારબાદ મિત્રો હવે આપણે ચેપ્ટરમાં ખરેખર એન્ટ્રી કરી રહ્યા છીએ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કોને કહેવાય એના વિશે આપણે હવે વાત કરીએ મિત્રો ઇકોસિસ્ટમ એ બીજું કશું જ નથી પણ આપણે એટલે કે સજીવો અને આપણી આસપાસનું પર્યાવરણ એટલે કે નિર્જીવ ઘટકો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરી અને એકબીજાની સાથે મળીને રહે અને જે તંત્રની રચના કરે એ તંત્ર એટલે કે નિવસન તંત્ર નામ ઉપરથી ખબર પડે નિવસન જ્યાં વસવાટ કરવામાં આવે છે વસવામાં આવે છે એવું તંત્ર એને શું કહેવાય છે નિવસન તંત્ર કીધું છે તમામ સજીવો વનસ્પતિઓ આવે છે એમાં પ્રાણીઓ આવે છે સૂક્ષ્મજીવો આવે છે અને મનુષ્ય આવે છે ખરેખર મનુષ્ય છે એ બિલોંગ્સ ટુ પ્રાણીઓ એવું કહી શકાય બરાબર કારણ કે મનુષ્ય છે એક પણ એક સામાજિક પ્રાણી જ છે બરાબર તો મનુષ્ય સહિત તમામ પ્રાણીઓ બરાબર આવા તમામ સજીવો અને તેમની આસપાસ સંકળાયેલ ભૌતિક પરિસર ભૌતિક પર્યાવરણ આ તમામની આંતરક્રિયાથી જે તંત્રની રચના થાય એને શું કહેવાય છે નિવસન તંત્ર કહેવામાં આવે છે તો કોણ કોણ તમામ સજીવો એમાં વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો માનવજાત તથા તેમની આસપાસ સંકળાયેલ ભૌતિક પરિસર અથવા ભૌતિક પર્યાવરણ એમની આંતરક્રિયાથી જે તંત્રની રચના થાય એ તંત્રને શું કહેવાય છે નિવસન તંત્ર કહેવામાં આવે છે હવે નિવસન તંત્ર છે એની લાક્ષણિકતાઓ અથવા એની વિશિષ્ટતાઓ શું છે કેવું હોય નિવસન તંત્ર તો કે નિવસન તંત્ર છે કદમાં નાનું કે મોટું હોઈ શકે છે મિત્રો હું તમને નાના નિવસન તંત્રની વાત કરું તો એક માછલી ઘર છે એ પણ નિવસન તંત્ર બની શકે છે બરાબર નાનું નિવસન તંત્ર એવું પણ હોઈ શકે તળાવ છે એ પણ એક નિવસન તંત્ર છે જંગલ છે એ પણ એક નિવસન તંત્ર છે આ મોટું કદનું નિવસન તંત્ર છે મિત્રો દરિયો છે એ પણ એક નિવસન તંત્ર છે બરાબર તો નિવસન તંત્રના કદ સાથે કોઈ સંબંધ નથી બરાબર નિવસન તંત્ર સાઇઝમાં નાનું કે મોટું હોઈ શકે છે નિવસન તંત્રમાં સજીવો તેમની આસપાસનું ભૌતિક પરિસર આંતરક્રિયા કરે છે હવે આંતરક્રિયા એટલે શું એ મેં તમને સમજાવ્યું ઉદાહરણ તરીકે વનસ્પતિ છે એ પોતે ઉગવા માટે કોનો ઉપયોગ કરશે તો કે સૂર્યપ્રકાશ તો આ એક અજૈવિક ઘટક થઈ ગયો ત્યારબાદ કોનો ઉપયોગ કરશે તો કે પોષક તત્વો કે જે જમીનમાંથી પ્રાપ્ત કરશે એ પણ એક અજૈવિક ઘટક થઈ ગયો અને ત્યારબાદ વનસ્પતિ છે એ ઉગશે અને એ ત્યારબાદના સજીવોને આહાર પ્રદાન કરશે બરાબર અને સાથે સાથે જે વનસ્પતિ છે એ પણ પર્યાવરણને કંઈક આપે છે વનસ્પતિ પર્યાવરણને ઓક્સિજન વાયુ આપે છે વનસ્પતિ છે પર્યાવરણને કાર્બનિક ખોરાક એના ફળો પ્રદાન કરે છે તો આ પ્રકારે હંમેશા જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા થતી રહે છે ત્યારબાદનો મુદ્દો છે કે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે દરેક નિવસન તંત્ર પછી જલજ જ નિવસન તંત્ર હોય સ્થલજ નિવસન તંત્ર હોય તરુણ ભૂમિનું નિવસન તંત્ર હોય કે પછી જંગલનું નિવસન તંત્ર હોય કે પછી દરિયાનું નિવસન તંત્ર હોય મીઠા પાણીનું હોય ખારા પાણીનું હોય ઘણા પ્રકારના નિવાસન તંત્રો હમણાં આપણે જોવાના છીએ તો એ બધા જ નિવસન તંત્રોનું બંધારણ સ્પેસિફિક હોય છે જેમ કે તમે મીઠા પાણીના નિવસન તંત્રની અને ખારા પાણીના નિવસન તંત્રની સરખામણી કરો તો બંનેમાં ઇક્વલ વસ્તુ બહુ ઓછી મળે કારણ કે મીઠા પાણીને અનુકૂલિત થઈ શકે તેવા સજીવો તેમાં હોય છે ખારા પાણીને અનુકૂલિત થઈ શકે તેવા સજીવો ખારા પાણીના નિવસન તંત્રમાં હોય છે તો દરેક પરિબળ પછી એ જૈવિક હોય કે અજૈવિક હોય એ નિવસન તંત્રની આવશ્યકતા પ્રમાણે બંધારણ તૈયાર થયેલું હોય છે માટે દરેક નિવસન તંત્રનું બંધારણ કેવું હશે વિશિષ્ટ હશે બીજું બીજું એવું જ બંધારણ કોઈ અન્ય નિવસન તંત્રમાં જોવા મળશે નહીં દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે મિત્રો આપણે આપણી વૈચારિક ક્ષમતાના કારણે આ તંત્રના અલગ અલગ પાર્ટ્સ પાડ્યા છે બાકી ખરેખર તો પૃથ્વી છે એની ઉપર બધા જ સજીવો ભેગા મળે અને પૃથ્વી પોતે પણ એક અજીવી ઘટક બને તો સમગ્ર અર્થ એક નિવસન તંત્ર છે પરંતુ આપણે જગ્યાના આધારે ત્યાર પછી જળ હોય તો પછી મીઠું કે ખારું એના આધારે જમીન હોય તો ઘાસવાળી છે જંગલ છે કે રણ છે એના આધારે આપણી જાતે પ્રકારો પાડ્યા છે પણ ઓવરઓલ અલ્ટિમેટલી સે જે સમગ્ર નિવસન તંત્ર છે એ તો એક જ છે તો આ માટે નિવસન તંત્રના સજીવો છે અથવા તો અન્ય ઘટકો છે અજેવી ઘટકો છે એ હંમેશા એકબીજા સાથે ભળી જાય છે એવું ક્યારેય નથી હોતું કે એક તળાવ હોય અને બીજું જંગલ હોય બરાબર તળાવના કિનારે જંગલના વૃક્ષો હોય તો એવું ક્યારેય નથી હોતું કે તળાવ છે બરાબર એ જંગલના પ્રાણીઓને પાણી ન પીવા દે કારણ કે નિવસન તંત્રો જુદા જુદા છે ના એવું ક્યારેય ન થાય નિવસન તંત્રો ભલે જુદા જુદા હોય પરંતુ એમના સજીવો અને એના અજીવી ઘટકો છે એકબીજામાં ભળી શકતા હોય છે ટૂંકમાં નિવસન તંત્ર છે એને તમે કોઈ બાઉન્ડ્રીમાં બાંધી શકો નહીં બરાબર છે ચાલો હવે નિવસન તંત્રના પ્રકારો જોઈશું વસવાટ માધ્યમના આધારે નિવસન તંત્રના બે પ્રકાર છે જલજ છે અને જ છે જો સ્થલ જ હોય તો જંગલ તૃણભૂમિ અને રણ જંગલ એટલે ખૂબ વધારે પડતા વૃક્ષો તૃણભૂમિ એટલે કે ઘાસવાળી જમીન ઓછા વૃક્ષો અને રણ એટલે કે ખૂબ જ બંજર જમીન જ્યાં વૃક્ષો હોતા નથી હોય તો પણ થોર બાવળ ખાખરા એવા એવા વૃક્ષો હોય કાંટાળી વનસ્પતિ હોય જલજ નિવસન તંત્રની અંદર મીઠા જળના અને ખારા જળના આવા બે હોય છે મીઠા જળમાં નદી સરોવર ઝરણા તળાવ બરાબર વગેરે વસ્તુઓ આવે છે અને ખારા જળમાં માત્ર દરિયાઈ નિવસન તંત્રનો સમાવેશ થાય છે તો આ વસવાટના આધારે નિવસન તંત્ર છે એમના પ્રકારો હતા હવે કીધું છે વિશ્વનું સૌથી મોટામાં મોટું પૃથ્વી પરનું નિવસન તંત્ર હોય તો એ કયું છે દરિયાઈ નિવસન તંત્ર છે કારણ કે એનાથી મોટું નિવાસન તંત્ર શક્ય નથી કારણ કે તમે વિચારો પંચોતેર તંત્ર સૌથી મોટું બની શકે બાકી એક પણ બની શકે નહીં હવે મિત્રો આગળ વાત કરીએ ધારો કે તમે એમ વિચારો કે બગીચાને નિવાસન નિવસન તંત્ર કેવું છે તો શા માટેને નિવાસન તંત્ર તમે કહી શકો બરાબર છે કોઈ એક ગાર્ડન છે બગીચો છે એને નિવસન તંત્ર તમે શા માટે ગણી શકો તો કે કોઈ પણ નિવસન તંત્રની રચના માટે બે વસ્તુ જોઈ એક સજીવો જૈવિક ઘટકો અને બીજું નિર્જીવો અજૈવિક ઘટકો અથવા એને કહીએ આપણે ભૌતિક પરિસર બરાબર છે અને તેમની વચ્ચે પાછું શું થવું જોઈએ તો કે પરસ્પર આંતરક્રિયા થવી જોઈએ નિવસન તંત્રની વ્યાખ્યામાં આપણે શું જોયું હતું તમામ સજીવો એમાં વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો માનવજાત અને તેમની આસપાસનું ભૌતિક પર્યાવરણ પરસ્પર આંતરક્રિયા કરી અને જે તંત્રની રચના કરે એને શું કહેવાય નિવસન તંત્ર તો બગીચાને જો આપણે નિવસન તંત્ર કેવું હોય તો એમાં શું હોવું જોઈએ તો કે પહેલાં તો સજીવો હોવા જોઈએ જૈવિક ઘટકો હોવા જોઈએ ભૌતિક પરિસર તો હશે જ પરંતુ આ બંને વચ્ચે શું થવું જરૂરી છે આંતરક્રિયા થવી જરૂરી છે અને આ શરત ફૂલફિલ પણ થાય છે પૂર્ણ પણ થાય છે કેવી રીતે જોઈએ બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ છે વૃક્ષ છે અથવા ગુલાબના છોડ છે મોગરા છે સૂર્યમુખી છે વગેરે જેવા સપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકો ખિસકોલી કાચીડા કીટકો પક્ષીઓ વગેરે જોવા મળે છે તો વનસ્પતિઓ પણ છે પ્રાણીઓ પણ છે સૂક્ષ્મજીવો તો દેખાતા નથી પણ હોવાના જ બરાબર અને માનવજાત પણ ક્યારેક ક્યારેક રજામાં પહોંચી જતી હોય છે તો આ નિવસન તંત્રના જેવી ઘટકો થયા હવે આ સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે કીટકો છે તો કીટકોને કોણ ખાય છે તો કે અન્ય એનાથી મોટા પ્રકારના પ્રાણીઓ એ કીટકોને ખાઈ જતા હોય કાંચીડા જેવા પ્રાણીઓ છે બરાબર ત્યાર પછી ખિસકોલી છે તો એ શું ખાતી હોય તો કે એ થોડા થોડા પરણો ખાતી હોય બરાબર છે ત્યાર પછી દેડકો છે એ પણ કોકાર કીટકોને ખાઈ જતો હોય તો પરસ્પર એકબીજા સાથે તે સંકળાયેલા છે તે વૃદ્ધિ પામે છે પ્રજનન કરી અને પોતાના જેવા જ નવા સજીવ ઉત્પન્ન કરે છે તેમજ અન્ય ક્રિયાઓ છે એ પણ કરે છે અને અજૈવી ઘટકો પ્રકાશ પાણી પવન ભેજ ખનિજ દ્રવ્યો ભૂમિ વગેરે દ્વારા તેઓ અસર પામે છે બરાબર આ સજીવો દ્વારા થતી બધી જ ક્રિયાઓ વૃદ્ધિની ક્રિયા પ્રજનનની ક્રિયા અન્ય ક્રિયાઓ જે આપણે જૈવિક ક્રિયાઓ જેને કહીએ એ કોના દ્વારા અસર પામશે તો કે આ ઘટકો દ્વારા કયા કયા ઘટકો છે તો કે કે પ્રકાશ પવન પાણી ભેજ ખનિજ દ્રવ્ય ભૂમિ વગેરે બરાબર તો તમામ દ્વારા તેઓની આ ચાલતી બધી જ જેવી ક્રિયાઓ છે તે અસરગ્રસ્ત થતી હશે તો મિત્રો આની ઉપરથી ખબર પડી જાય કે આ એક નિવસન તંત્ર છે એનું રીઝન છે કારણ કે નિવસન તંત્ર કોને કહી શકીએ કે જ્યાં સજીવો અને અજૈવિક ઘટકો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થતી હોય તેને આપણે શું કહીએ નિવસન તંત્ર તો આ બધા સજીવો સજીવો વચ્ચે પણ આંતરક્રિયા થાય છે અહીંયા નિર્જીવ ઘટકો છે એ પણ સજીવોની સાથે આંતરક્રિયા કરે છે તેમની જૈવિક ક્રિયાઓ સાથે જોડાયેલા છે માટે તમે બગીચાને એક નિવસન તંત્ર ઇકોસિસ્ટમ ગણાવી શકો છો માછલી ઘર છે એમાં કેટલાક જલીય વનસ્પતિઓ અને કેટલાક જલીય પ્રાણીઓ ઉમેરવાથી તે કેવી રીતે સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જાય છે હવે મિત્રો માછલી ઘર છે ને એ તો પહેલાં તો કૃત્રિમ નિવસન તંત્ર છે આપણે એ સમજવાની જરૂર છે કે બનાવટના આધારે નિવસન તંત્ર બે પ્રકારના હોય છે એક છે કુદરતી નિવસન તંત્ર એક છે કૃત્રિમ નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્રની જો વાત કરીએ તો જેટલા પણ વસવાટના આધારે હમણાં પ્રકારો જોયા જલજ સ્થલજ તૃણભૂમિ રણ જંગલ મીઠા પાણીના ખારા પાણીના દરિયો નદી સરોવર તળાવ આ બધા કુદરતી આ બધા ભગવાને બનાવેલા નિવસન તંત્રો છે પણ માછલીઘર છે આ ઉપરાંત ઘણી પ્રકારના એવા ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આપણે પોતાની જાતે નવા નવા સજીવોને એડ કરીએ છીએ અને આ સજીવોને યોગ્ય ભૌતિક પરિસ્થિતિઓ પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ અને આ રીતે આપણે એક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તો શું માછલીઘરમાં કેટલીક જલીય વનસ્પતિઓ અને કેટલાક જલીય પ્રાણીઓ ઉમેરવાથી તે સ્વયં સંચાલિત ઓટોમેટિક ઇકોસિસ્ટમ તંત્ર બની જશે આપણે જોયું છે મિત્રો આ બની શકે છે કેવી રીતે એ જોઈએ જલીય વનસ્પતિઓ ઉત્પાદકો છે હવે મિત્રો અહીંયા જે ટર્મ્સ આવશે ને જેમ કે ઉત્પાદકો ઉપભોગીઓ વિઘટકો આ બધા ટર્મ્સ આપણે હમણાં થોડી જ વારમાં સમજવાના છે તો એના માટે મૂંઝાવું નહીં નામ ઉપરથી એટલું સમજીએ કે ઉત્પાદક કોને કહેવાય કે જે ઉત્પાદન કરતું હોય ઉત્પાદન કોનું કરે તો કે ખોરાકનું ઉત્પાદન કરે તો વનસ્પતિઓ ખોરાકનું ઉત્પાદન કરે છે એટલા માટે કહેવાય છે ઉત્પાદકો કહેવામાં આવે છે જલીય વનસ્પતિઓ જે આપણે એડ કરવાના છીએ સવાલમાં આપણને કીધું છે કે કેટલીક જલીય વનસ્પતિઓને કેટલાક પ્રાણીઓને ઉમેરવાથી તો જે આપણે ઉમેરી રહ્યા છીએ એવી વનસ્પતિઓ શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોષણ માટે પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ ઉપર આધારિત છે હવે પ્રાણીઓ છે એ કોની અંદરથી પોષણ મેળવવાના તો કે તેઓ પોતાનો ખોરાક જાતે તો નથી બનાવી શકતા તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એ પ્રકારની વનસ્પતિ ઉપર તેઓ પોતાના જીવનનો આધાર ખોરાકનો આધાર રાખતા હોય છે પ્રાણીઓ છે એ શ્વસન માટે કોનો ઉપયોગ કરશે તો કે ઓક્સિજનનો ઉપયોગ કરશે નાના છોકરાને ખબર પડે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે આ કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત થશે એ જલીય વનસ્પતિઓ કોના માટે વાપરશે પ્રકાશ સંશ્લેષણ માટે વાપરશે અને આ રીતે માછલીઘર સ્વયં સંચાલિત નિવસન તંત્ર બનશે મિત્રો તમને બધાને ખબર છે કે આપણા સજીવોની જરૂરિયાત શું તો કે રોટી કપડાં ઓર મકાન હવે નિવસન તંત્ર બનાવ્યું બરાબર માછલી ઘર એટલે મકાન તો મળી ગયું માછલીઓ શરમ જેવું કંઈ હોય નહીં એટલે કપડાની કાંઈ જરૂર નથી રોટી રોટી એટલે શું ખોરાક હવે આ માછલીઓ અથવા અન્ય જે દરિયાઈ પ્રાણીઓ આપણે અંદર નાખશું અને ખોરાક ક્યાંથી મળશે તો કે હારવાર આપણે શું નાખી છે જલીય વનસ્પતિઓ નાખી દીધી છે તો જલીય વનસ્પતિઓ ખોરાક બનાવ્યા કરશે અને પ્રાણીઓ ખાધા કરશે આ ઉપરાંત જરૂર બીજી શેની પડે તો કે આપણને તો વાતાવરણમાંથી એમને ઓક્સિજન મળે છે મોફત પણ જલીય માધ્યમની અંદર પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે અને આ દ્રાવ્ય ઓક્સિજન કોણ ક્રિએટ કરે છે કોણ બનાવે છે તો કે જલીય વનસ્પતિઓ બનાવે છે અને એ ઓક્સિજનનો ઉપયોગ કોને કરવાનો હોય છે તો કે માછલીઓને અને અન્ય જળચર પ્રાણીઓને કરવાનો હોય છે તો જો તમે એવી જલીય વનસ્પતિઓ એમાં નાખી શકો કે અને એવા પ્રાણીઓ નાખી શકો કે જે એકબીજાની જરૂરિયાતો સંતોષતા હોય તો તેને તમે સ્વયં સંચાલિત નિવસન તંત્ર તરીકે ઘોષિત કરી શકો છો તો આ પ્રકારે આ નિવસન તંત્ર બની શકે પછીનો પ્રશ્ન છે માછલીઘર બનાવ્યા પછી તેને તે જ પરિસ્થિતિમાં કેટલા સમય મૂકી શકાય મિત્રો તેની તે જ પરિસ્થિતિનો મતલબ કે તેમાં જે વનસ્પતિઓ આપણે ઉગાડી છે તેમાં જે પ્રાણીઓ એટલે કે માછલીઓ ઉમેરી છે એ એની એ જ પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર બહારથી કશું ઉમેરવાનું પણ નહીં અને અંદરથી કશું બહાર પણ નહીં કાઢવાનું એવી પરિસ્થિતિમાં કેટલા દિવસ રાખી શકાય તો કે મેક્ઝિમમ ટુ ઓર થ્રી ડેઝ એનાથી વધારે તમે માછલી ઘરને જે તે પરિસ્થિતિમાં રાખી શકતા નથી એનું કારણ છે કે જે પ્રાણીઓ એમાં રહેલા છે જે માછલીઓ રહેલી છે શું કરશે તો કે પોતાની ચયાપચય ક્રિયાઓના કારણે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરશે અને એ પાણીમાં મુક્ત થશે અને પાણી પ્રદૂષિત થાય છે માટે પાણીને સમયાંતરે આપણે બદલવું જરૂરી છે એ પાણી માત્ર બેથી ત્રણ દિવસ સુધી જ સારું રહી શકે છે માટે માછલીઘર બનાવ્યા પછી બેથી ત્રણ દિવસ સુધી જ તેની તે જ પરિસ્થિતિમાં આપણે તેને રાખી શકીએ માછલીઘરને નિયમિત સમયાંતરે સાફ શા માટે કરવું પડે છે મિત્રો હજુ હમણાં જ આપણે વાત કરી કે જલીય સજીવો પછી ક્રિયાઓ દ્વારા માછલીઘરના પ્રાણીઓને સોરી પાણીને પ્રદૂષિત કરે છે તેથી માછલી ઘરને નિયમિત સમયે પાણી બદલવું પડે છે અહીંયા સુધારી નાખજો પ્રાણીઓ નથી પાણી આવશે બરાબર કોને પ્રદુષિત કરે છે પાણીને પ્રદુષિત કરે છે માટે આપણે પાણીને બદલવું પડે છે શું તળાવોને સરોવરને પણ સ્વચ્છ કરવા જોઈએ સો ટકા સ્વચ્છ કરવા જોઈએ કારણ કે એવું તો નથી કે તળાવોમાં ને સરોવરોમાં રહેતા જે જલચળ સજીવો છે એ ક્યારે ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ ન કરે એ પણ કરતા હોય તો એ તળાવો અને સરોવરોને પણ નિયમિત સમયાંતરે સ્વચ્છ કરવા જરૂરી છે એનું કારણ સેમ કે જેવી રીતે માછલી ઘરની અંદર કેટલાક સજીવો છે એ તમામ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરતા હતા એમ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે તળાવો અને સરોવરોમાં લીલની વૃદ્ધિને ઉત્તેજે છે મિત્રો એક સરસ મજાની આ એક ચક્ર સમજવાની વાત છે ધ્યાનથી સમજો જે પ્રાણીઓ છે જળચર સજીવો છે શું ઉત્પન્ન કરશે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યોમાં ખાસ કરીને એમોનિયા હોય છે યુરિયા હોય છે અને યુરિક એસિડ હોય છે બરાબર છે હવે આ એમોનિયા યુરિયા અને યુરિક એસિડ એ ખાતર તરીકે વર્તે છે કોના માટે લીલ માટે તો લીલ એ વધારે પડતી ઊગી જશે બરાબર છે લીલની વૃદ્ધિ છે એને ઉત્તેજના મળશે લીલની વૃદ્ધિ ઝડપથી થશે હવે લીલની વૃદ્ધિ છે એનાથી શું થાય તો કે જે તળાવ સરોવરની સપાટીઓ છે એ લીલની વૃદ્ધિથી આવૃત થશે એમનાથી એકદમ ઢંકાઈ જશે અને એના કારણે તે લીલ જે છે એ કેટલાક ઝેરી પદાર્થો મુક્ત કરશે અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટશે હવે લીલ શું કરે છે તો કે લીલથી સમગ્ર તળાવની સપાટી આવૃત થઈ ગઈ અને એના કારણે શું થશે તો કે લીલ છે એ શું ઉત્પન્ન કરે છે ઝેરી પદાર્થો અને તે કોનો ઉપયોગ કરી જાય છે ઓક્સિજનનો ઉપયોગ કરી જાય છે હવે ઓક્સિજનનો ઉપયોગ કરી ગયા અને હારવાર ઝેરી પદાર્થો ઉત્પન્ન થઈ ગયા હવે પ્રાણીઓને અને વનસ્પતિઓને જીવવું મુશ્કેલ છે માટે જલીય પ્રાણીઓનું શું થશે મૃત્યુ થશે આથી તળાવ અને સરોવરોના નિવસન તંત્રનો નાશ થશે કારણ કે કોઈ પણ નિવસન તંત્ર છે એ સજીવો વગર પ્રાણીઓ વગર શક્ય નથી કારણ કે તેઓ તેમના જૈવિક ઘટકો છે તો એ શું થયું સમજીએ તો કે સૌ પ્રથમ જો ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ વારંવાર કરાવવામાં આવશે સાફ નહીં કરવામાં આવે સરોવર કે તળાવને તો તે ઉત્સર્ગ દ્રવ્યોના કારણે લીલની ઝડપથી વૃદ્ધિ થશે લીલની ઝડપથી વૃદ્ધિ થવાના કારણે તળાવ અને સરોવરની સપાટી એ લીલથી આવૃત્ત થઈ જશે લીલ શું ઉત્પન્ન કરશે ઝેરી પદાર્થો અને સાથે સાથે ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટશે કારણ કે તે તેનો ઓક્સિજનનો ઉપયોગ કરી જાય છે આના પરિણામે શું થશે તો કે ઓક્સિજન ઘટો જે ઝેરી પદાર્થ છે એનું પ્રમાણ વધ્યું માટે પ્રાણીઓ મૃત્યુ પામશે અને નિવસન તંત્ર જે હતું તેનો નાશ થશે માટે તળાવો અને સરોવરોને સ્વચ્છ રાખવા જોઈએ હવે બે શબ્દો છે ખરેખર આ તો આપણને આઈડિયા હોય જ પણ છતાં મેં એઝ એ ક્વેશ્ચન તમને બતાવ્યા છે ભક્ષક અને ભક્ષ્ય કોને કહેવાય મિત્રો ભક્ષક એટલે કે જે ખાય છે તે અને ભક્ષ્ય એટલે કે જેને ખાવામાં આવે છે તે આટલો સિમ્પલ શબ્દનો અર્થ છે બરાબર જે પ્રાણી અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે તેને ભક્ષક કહેવાય અન્ય પ્રાણીનો આહાર તરીકે ઉપયોગ કરે છે તેને ભક્ષક કહેવાય અને જે પ્રાણીનો આહાર તરીકે ઉપયોગ થાય છે તેને શું કહેવાય ભક્ષ્ય કહેવાય જેનો પોતાનો આહાર તરીકે ઉપયોગ થાય છે તેને શું કહેવાય છે ભક્ષ્ય કહેવામાં આવે છે અને આ રીતે સંબંધ શું બનશે તો કે ભક્ષક ભક્ષ્યને ખાય છે ત્યારબાદ માછલી ઘર બનાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ જો તે ધ્યાન ન રાખવામાં આવે તો શું નુકસાની થાય મિત્રો પ્રાણીઓનો એક નેચર હોય છે કે જે બળવાન પ્રાણી છે મોટું પ્રાણી છે એ આહાર માટે નાના પ્રાણીનો ઉપયોગ કરે જો તે માંસાહારી હોય તો તો માછલીઓમાં પણ આ સેમ સિસ્ટમ પ્રવર્તે છે કે મોટી માછલી છે નાની માછલીને ખાય નાની માછલી છે સૌથી નાની માછલીઓ એને ખાય બરાબર તો આ પ્રકારની સિસ્ટમ માછલીઘર બનાવતી વખતે પણ ધ્યાનમાં રાખવાની કે ધારો કે આપણે એવી પ્રકારની માછલીઓને એવા પ્રકારના જલીય પ્રાણીઓને મિક્સ કરી દીધા કે જે એકબીજાને ખાઈ જતા હોય નાના પ્રાણીઓના આહાર તરીકે ઉપયોગ કરી નાખતા હોય તો નિવસન તંત્ર ટકી શકે નહીં તો એવી જ કંઈક બાબતનું ધ્યાન રાખવાનું છે જે આપણે જોઈએ માછલીઘર બનાવતી વખતે ભક્ષક જળચર પ્રાણી તેની સાથે ન રાખવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે છે એવું જળચર પ્રાણી એવી માછલીઓ નહીં રાખવાની કે જે ભક્ષક હોય બરાબર એવી જ માછલીઓ રાખવાની કે જે મોટાભાગે તૃણાહારી હોય એટલે કે ઘાસ જેવા પદાર્થોનો ડાયરેક્ટ વનસ્પતિનો ઉપયોગ કરતી હોય જો ભક્ષક પ્રાણીને ભક્ષક માછલીને સાથે રાખવામાં આવે તો શું થશે તો કે આ ભક્ષક પ્રાણીઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી જશે અને અન્ય પ્રાણીઓનો નાશ થશે માટે બધા જ નાના જલીય પ્રાણીઓ ભક્ષકોનો ભોગ બનશે અને તેઓ પણ પોષણના અભાવે નાશ પામશે હવે આમાં માત્ર એવું નથી કે નાના જે ભક્ષ્ય જે સજીવો છે નાના જલીય સજીવો છે એનો જ નાશ થશે એક સમય તેવો આવશે ને કે માછલી ઘરમાં અન્ય નાના સજીવો વધશે જ નહીં એ સમયે મોટા જે ભક્ષકો છે ભક્ષક જળચર પ્રાણી છે કોને ખાશે કોઈ નહીં ખાઈ શકે એટલા માટે એને પોતાની પોષણનો અભાવ સર્જાશે અને પોતે પણ નાશ પામશે

ત્રણ તબક્કા એટલે ત્રણ સજીવના નામ લખવાના છે અને કેવા તો કે જે એકબીજા ઉપર ખોરાક માટે આધારિત હોય એવા જેમ કે લીલ અથવા જલીય નાના છોડ છે એને કોણ ખાશે તો કે નાના કીટકો અથવા નાની માછલીઓ કે જે પાણીમાં રહેતી હોય બરાબર છે તો નાના કીટકો અથવા નાની માછલીઓ કોને ખાય છે તો કે લીલ અથવા જલીય છોડને ખાય હવે મેં તમને પહેલાંય કહી દીધું હતું કે જે ઉત્પાદન કરશે ખોરાકનું એને શું કહેવાય ઉત્પાદકો કહેવાય બરાબર પ્રોડ્યુસર કહેવામાં આવે છે ત્યાર પછી જે ખાય છે તૃણાહારી બરાબર જે ઘાસનો ઉપયોગ કરે લીલનો ઉપયોગ કરે જલીએ છોડનો ઉપયોગ કરે એને શું કહેવાય છે તૃણાહારી તૃણ એટલે ઘાસ બરાબર ત્યાર પછી હવે જે મોટી માછલીઓ છે એ શું કરશે તો કે જલીએ નાના કીટકોને ખાશે અથવા તો નાની માછલીઓને ખાશે તો એને શું કહેવાશે માંસાહારી કહેવામાં આવે છે હવે અહીંયા તમે જુઓ તો સૌથી પહેલાં આને શું કહી દીધું ઉત્પાદક અને તૃણાહારી માંસાહારી બંનેને કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે ઉપભોગી મિત્રો શબ્દનો અર્થ સમજજો ઉપભોગી બીજા ઉપર આધાર રાખીને ભોગ મેળવે એટલે કે ખોરાક મેળવે એને શું કહેવાય ઉપભોગી આના માટે જ બીજો શબ્દ વપરાય છે ઉપભોક્તા મિત્રો ઉપભોક્તાનો મતલબ એ આ જ થાય કે બીજા ઉપર આધાર રાખી અને પોતાનો ભોગ એટલે ખોરાક મેળવે એને શું કહેવાય ઉપભોક્તા અથવા ઉપભોગી તો ઉપર આધાર રાખ્યો છે તો કે ઉત્પાદકો ઉપર આધાર રાખો માંસાહારી છે ઉપર આધાર રાખો પણ ઉત્પાદકો એટલા માટે તેઓ ઉપભોગીઓની કેટેગરીમાં આવતા નથી તેઓ સ્વતંત્ર છે એને શું કહીએ છીએ આપણે ઉત્પાદક તરીકે ઓળખીએ છીએ નિવસન તંત્રનો કયો સમૂહ સૌથી વધારે મહત્વનો ગણી શકાય સમગ્ર નિવસન તંત્ર હવે ઉપરની જ આપણે જે આખા જવાબની ચર્ચા કરી એમાં સૌથી મહત્ત્વનું કોણ ભાઈ આટલામાંથી તમે વિચારીને કહ્યું કે સૌથી મેઇનમાં મેઇન જો હોય તો કોણ તો તરત જ ખબર પડી જાય લીલ અથવા જલીય નાના છોડ કે જે ખોરાક બનાવશે એની સિવાય છૂટકો જ નથી કારણ કે જો આ નથી તો આ નહીં જમી શકે આ આહાર નહીં લઈ શકે અને જો આ આહાર ન લે તો આને તો આહાર મળવાનો જ નથી તો પ્રાયમરી સ્ટેજ ઉપર કોણ જરૂરી છે તો કે ઉત્પાદકો જરૂરી છે એમના વગર નિવસન તંત્રની કલ્પના પણ કરી શકાતી નથી તો તંત્રનો ઉત્પાદકો સમૂહ વનસ્પતિઓ સમૂહ એ સૌથી મહત્વનો ગણી શકાય કારણ કે તમામ ઉપભોગ્યો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કાં તો સીધે સીધા વનસ્પતિને ખાતા હોય એવા અને કાં તો પરોક્ષ રીતે એટલે કે મોટી માછલીઓ પણ ઈનડાયરેક્ટલી કોની ઉપર આધારિત છે લીલ અથવા ઉત્પાદકો ઉપર કેવી રીતે કારણ કે નાની માછલીઓ અથવા નાના કીટકો પહેલાં લીલને ખાય અને નાના કીટકોને કોણ ખાય મોટી માછલી ખાય તો પણ આ ક્યારે પોષણ મેળવી શક્યા તો કે જ્યારે લીલ અથવા નાના જલીએ છોડ હતા ત્યારે તો મોટી માછલીઓ એની ઉપર કેવી રીતે આધાર રાખ્યો કહેવાય પરોક્ષ રીતે જ્યારે જલીય નાના કીટકો અને નાની જે માછલીઓ છે પ્રત્યક્ષ રીતે તો નિવસન તંત્રનું પ્રત્યેક સજીવ ઉત્પાદકો ઉપર કાં તો ડાયરેક્ટલી કાં તો ઇનડાયરેક્ટલી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉર્જાની જરૂરિયાત માટે ઉત્પાદકો પર જ આધારિત છે એ ક્યારેય બીજી રીતે પોષણ મેળવી શકતા નથી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે નિવસન તંત્રનો ચાર્ટ ધ્યાનથી જોઈ લેજો આ ચાર્ટ બહુ સમજવા જેવી વસ્તુ છે નિવસન તંત્રનો ચાર્ટ પહેલાં તો પરીક્ષામાં બે માર્ક માટે આઈએમપી બરાબર સમજણ તો પછીની વાત રહી પહેલાં આઈએમપી તો બોર્ડ એક્ઝામ માટે ખાસ તૈયારીમાં આ ધ્યાનમાં લેજો નિવસન તંત્રના બે પ્રકારના ઘટકો છે જેને કહીએ છીએ આપણે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો સૌથી પહેલાં નાના એવા અજૈવિક ઘટકો જોઈ લઈએ અ જેવી ઘટકો બે પ્રકારના હોય છે આબોહવાકીય ઘટકો અને ભૂમિય ઘટકો મિત્રો આબોહવા એટલે તો કે આસપાસનું વાતાવરણ અથવા તો આસપાસનું એવું પર્યાવરણ કે જે ભૂમિ સિવાયનું છે એને શું કીધું આબોહવાકીય ઘટકો અચ્છા એમાં કોનો કોનો સમાવેશ થાય તો કે સૂર્યપ્રકાશનો સમાવેશ થાય છે તાપમાનનો સમાવેશ થાય પાણી ભેજ હવા આવા બધા જ પરિબળોનો સમાવેશ એમાં થશે તો કે આબોહવાકીય ઘટકોમાં જ્યારે ભૂમિય ઘટકોમાં તો કે જમીનની રચના અને જમીનનું બંધારણ આટલો સમાવેશકોની અંદર થાય અજૈવિક ઘટકોમાં થાય હવે મિત્રો જૈવિક ઘટકો જોઈએ જૈવિક ઘટકો જે છે એમાં ત્રણ પ્રકાર પડે છે ઉત્પાદકો વિઘટકો અને ઉપભોગીઓ મિત્રો પહેલા નંબર ઉપર આવશે ઉત્પાદકો બીજા નંબર ઉપર આવશે ઉપભોગીઓ ત્રીજા નંબર ઉપર આવશે વિઘટકો જગ્યાના અભાવે વચ્ચે લખી નાખ્યું છે તમારે લોકોએ લખો ત્યારે ક્યાં લખવાનું છે છેલ્લે અને બે નંબર ક્યાં આવવો જોઈએ અહીંયા બરાબર છે તો ત્રણ પ્રકારના એવા જૈવિક ઘટકો છે જેમાં સૌથી પહેલાં આવે છે ઉત્પાદકો કોને કહીએ તો કે જે ખોરાકનું ઉત્પાદન કરે જે પ્રકાશ સંશ્લેષણ ધરાવ કરતા હોય જે ક્લોરોફિલ ધરાવતા હોય જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને કાર્બનિક ખોરાક પ્રદાન કરી શકતા હોય એવા ઉત્પાદકોનો નો આમાં સમાવેશ થાય છે બરાબર ત્યાર પછી આવે ઉપભોગીઓ જેનો અર્થ મેં તમને હમણાં સમજાવ્યો અન્ય સજીવો ઉપર જ આધાર રાખીને આખી જિંદગી જીવે બરાબર એને શું કહેવાય ઉપભોગીઓ અથવા ઉપભોક્તાઓ એમાં પાછા ચાર પ્રકાર આવે તૃણાહારી માંસાહારી મિશ્રાહારી અને પરોપજીવી પરોપજીવી તો

ઉપભીઓમાં તૃણાહારી કોને કહેશું તો કે જે સીધે સીધો ઉપભોગીઓનો સોરી ઉત્પાદકોનો ખોરાકમાં ઉપયોગ કરે છે એ તૃણાહારી કારણ કે ઉત્પાદકો એટલે કાં તો ઘાસ હશે કાં તો લીલી વનસ્પતિ હશે લાકડું હશે આવું જ કંઈક હોય તો ઉત્પાદકોનો ઉપયોગ કરશે ડાયરેક્ટલી જે ખોરાકમાં એને શું કહેશું તૃણાહારી અચ્છા માંસાહારી કોને કહેશું તો કે જે ડાયરેક્ટલી તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે બરાબર એને શું કહેશું માંસાહારી પણ યાદ રાખજો માંસાહારી બે પ્રકારના હોય છે જે દ્વિતીય કક્ષાના માંસાહારી હોય ને એ તૃણાહારીનો ઉપયોગ કરે અને જે તૃતીય અથવા ઉચ્ચ કક્ષાના માંસાહારી હોય ને એ દ્વિતીય કક્ષાના માંસાહારીનો ઉપયોગ કરે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું બરાબર ધારી લ્યો કે એક તીડ છે જેને આપણે ટીડડું કહીએ અથવા તીતી ઘોડો કહીએ બરાબર છે એક તીડ છે તીડ મિત્રો તૃણાહારી છે બરાબર છે હવે જે તીડ છે અથવા તો અન્ય કોઈ કીટક છે એ કીટકને ધારો કે દેડકો ખાઈ ગયો કોણ ખાઈ ગયું તો કે દેડકો ખાઈ ગયો બરાબર હવે દેડકાને ધારો કે સાપ ખાઈ ગયો બરાબર તો અહીંયા જે દેડકો છે એ શું થશે તો કે કે દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ થાય અને સાપ છે એ કોણ થશે તો કે તૃતીય કક્ષાના ઉપભોગીઓ થાય તો દેડકો અહીંયા કોના તરીકે વર્તે છે તો કે એવું માંસાહારી કે જે તૃણાહારીને ખાય અને સાપ કોના તરીકે વર્તે છે એવું માંસાહારી કે જે માંસાહારી ખાય તો એવા પ્રકારના માંસાહારીઓ કે જે અન્ય તૃણાહારીનો ઉપયોગ કરે એ કયા સ્ટેજમાં આવે દ્વિતીય કક્ષામાં અને એવા માંસાહારીઓ કે જે અન્ય માંસાહારીનો ઉપયોગ કરે ક્યાં આવે તો કે તૃતીય અથવા ઉચ્ચ કક્ષામાં આવશે તો માંસાહારીઓ વાળો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ત્યાર પછી આવે મિશ્રાહારી અથવા તેને સર્વાહારી કીધું છે મિત્રો સર્વ એટલે બધા બરાબર મિશ્ર એટલે કે ટોટલ તૃણાહારી એમાં આવી જાય માંસાહારી એમાં આવી જાય મિશ્રાહારી કેવા મિત્રો તો કે જે સીધે સીધા ઉત્પાદકોનો પણ ખોરાકમાં ઉપયોગ કરી શકે તે તૃણાને પણ ખાઈ શકે તે માંસાહારીઓને પણ ખાઈ શકે દ્વિતીય કક્ષા તૃતીય કક્ષા ગમે ખાઈ શકે બરાબર તો આ એવો એક ગણ છે જેને સાર્વત્રિક ગણ તમે કહી શકો બરાબર આ બધા જ બિલોંગ્સ ટુ કોણ તો કે મિશ્રાહારી

અજૈવિક ઘટકો બે પ્રકારના ઘટકો છે તમને એક્સપ્લેન કર્યું પહેલાં અજૈવિક ઘટકો છે એની વિશે વાત કરી છે અજૈવિકનો અર્થ કેવા તો કે નિર્જીવ ઘટકો પાઠની શરૂઆતમાં આપણે વાત થઈ ગઈ તેને બે ભાગમાં વહેંચી શકાય આબોહવાકીય ઘટકો અને ભૂમિય ઘટકો કોનો કોનો સમાવેશ થાય આબોહવાકીય ઘટકોમાં તો કે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ એટલે કે જમીન પ્રકાશ ખનીજ દ્રવ્યો વગેરે હવે આપણને કદાચ અહીંયા પ્રશ્ન થાય કે ભૂમિ તો મિત્રો જમીનની અંદર રહેલા આબોહવાકીય ઘટકોની વાત થાય છે મુંજાઓમાં બરાબર જમીન ઉપર રહેલા આબોહવાકીય ઘટકોનો અહીંયા ચર્ચા કરવામાં આવે છે જમીનની અંદર નહીં હવે ભૂમિય ઘટકોમાં જો તમને ખબર પડી જશે તેમાં જમીનની રચના અને બંધારણનો સમાવેશ થાય છે ભૂમિય ઘટકોમાં કોણ આવશે જમીનની રચના અને બંધારણ ઓકે બરાબર છે તો આ રીતે અજૈવિક ઘટકો વિશે આપણે ચર્ચા કરી બહુ ઇઝી વસ્તુ છે કાંઈ અઘરું નથી તમે જુઓ ત્યાં આવડી જાય એવું છે ત્યાર પછી આવે છે જૈવિક ઘટકો નિવસન તંત્રમાં રહેલા બધા જ સજીવો કોની અંદર સમાવિષ્ટ થશે જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ થશે સજીવોના તેમની ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકોમાં ઉપભોગીઓમાં અને વિઘટકોના સમૂહમાં ચર્ચા કરવામાં આવી છે પ્રકારો પાડવામાં આવ્યા છે આપણે વિઘટકો સમજાવવાનું રહી ગયું એ પહેલાં સમજી લઈએ અહીંયા આવે નહીં પહેલાં મિત્રો આને પહેલા તો વિઘટકો એવું કહેવામાં આવે શું કહેવામાં આવે વિઘટકો બરાબર વાંધો નહીં કહેવાય વિઘટકો શબ્દ છે એ વિઘટન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે મિત્રો તમને જો યાદ હોય તો તમને ચેપ્ટર નંબર છ જૈવિક ક્રિયાઓની અંદર મૃતોપજીવી વિશે હતું બરાબર યાદ જશે તમને વિષમપોષી પોષણ પદ્ધતિમાં ત્રણ પ્રકારના સજીવો હતા મૃતોપજીવી પરોપજીવી અને પ્રાણીસમ એમાંના મૃતોપજીવી તમને જો યાદ હોય તો મિત્રો મૃતોપજીવી જ વિઘટકો બીજું કાંઈ નવું નથી મૃતોપજીવીઓ જે હતા એ શું કરતા હતા તો કે પોતાની શરીર દિવાલ દ્વારા જે ઘટકો હોય જે એનું શોષણ કરતા હતા તો કે હા અહીંયા પણ બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પોતાની શરીર દિવાલ દ્વારા ખોરાકનું શોષણ કરે છે પોષક દ્રવ્યોનું શોષણ કરતા હોય છે મિત્રો વિઘટકો કરે શું તો કે વિઘટકોનું કામ બે સ્ટેપમાં હોય વિઘટકો છે એ એવી જગ્યાએ જાય કે જ્યાં કોઈ મૃત પ્રાણી હોય અથવા તો કોઈ એવું મૃત સજીવ હોય એમની ઉપર જઈને બેસે હવે એ મૃત સજીવની અંદર શું રહેલું હોય તો કે જટિલ કાર્બનિક ઘટકો રહેલા હોય આ જટિલ કાર્બનિક ઘટકોને તે શેમાં ફેરવે તો કે સરળ કાર્બનિક ઘટકોમાં ફેરવે અને સરળ કાર્બનિક ઘટકોમાંથી શેમાં ફેરવે તો કે અકાર્બનિક ઘટકોમાં ફેરવે બરાબર તો વિઘટકોનું મૂળ કામ આ જે સજીવ મૃત્યુ પામ્યું છે એ મૃત સજીવ પાસે જવાનું મૃતદેહ પાસે જવાનું એમની ઉપર બેસવાનું તેમાં રહેલા જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવાનું અને સરળ ઘટકોનું અકાર્બનિક સ્વરૂપમાં રહેલા ઘટકોમાં રૂપાંતર કરવાનું આ કામ કોનું તો કે વિઘટકોનું હવે જે અકાર્બનિક ઘટકો બન્યા એને ક્યાં નાખવાના તો કે જમીનમાં ભેળવી દેવાના અને એ જ અકાર્બનિક ઘટકો વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે પોતાના પોષક દ્રવ્યો સ્વરૂપે બરાબર તો આ પ્રકારનું કામ વિઘટકોનું હોય છે ઓકે તેઓ મૃત્યુપજીવી સજીવો છે તેમાં બેક્ટેરિયાના ફૂગનો સમાવેશ થાય છે તે જટિલ કાર્બનિક સંયોજનોનું સરળ કાર્બનિક સંયોજનોમાં અને સરળ કાર્બનિક સંયોજનોનું અકાર્બનિક સંયોજનોમાં રૂપાંતર કરતા હોય છે બરાબર આમને કહેવાય છે વિઘટકો ચાલો બેક ટુ ટૉપિક આપણે જાતે નવીએ જઈએ તો ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકોમાં ઉપભગીઓમાં અને વિઘટકોમાં તેના સમૂહો પાડી શકાય સજીવોના જીવન નિર્વાહ કરવા માટે પર્યાવરણમાં પોષક સંબંધો જરૂરી રચના છે મિત્રો એવું ક્યારે શકે બને કે કોઈ એક સજીવ છે એ પર્યાવરણની અંદર જન્મ લે અને કોઈ પણ અન્ય સજીવનો પછી વનસ્પતિઓ પ્રાણીઓએ કોઈપણનો ખોરાક તરીકે ઉપયોગ કર્યા વગર આખે આખું જીવન ગાળી શકે તો કે નો જ ગાળી શકે એને પોતાને જો જીવનનો નિર્વાહ કરવો હોય તો પર્યાવરણમાં પોષક સંબંધોની રચના થાય થાય ને થાય પોષક સંબંધો એટલે શું તો કે એક સજીવ પોષણ માટે બીજા ઉપર આધાર રાખે અને એના કારણે જે રિલેશન થાય એને શું કહેવાય પોષક સંબંધો કહેવાય હવે સૌથી પહેલાં ઉત્પાદકો વિશે સાદે સામાન્ય ચર્ચા કરી છે આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે કોણ તો કે ઉત્પાદકો કોની હાજરીમાં તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં કોની મદદથી તો કે ક્લોરોફિલની મદદથી કોનો ઉપયોગ કરીને તો કે અકાર્બનિક પદાર્થો કે જે જમીનમાં પડ્યા હોય એમનો ઉપયોગ કરીને કું બનાવશે તો કે સ્ટાર્ચ અને શર્કરા બરાબર સ્ટાર્ચ છે એ મોટા ભાગે વનસ્પતિઓમાં હોય અને શર્કરા જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ અથવા એનું મોટું સ્વરૂપ ગ્લાયકોજન એ કોની અંદર હોય પ્રાણીઓમાં હોય બરાબર તો આ રીતે ઉત્પાદકો છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી જમીનમાં રહેલા અકાર્બનિક પદાર્થો અને પાણીનો ઉપયોગ કરી અને શું કરે છે તો કે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે હવે કોનો કોનો સમાવેશ થાય તો કે એમાં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા મેં તમને કહી જ દીધું હતું સામી હેલો ગ્રીપ યાદ હોય તો ચેપ્ટર નંબર છ સાયનો બેક્ટેરિયા મિથેનોજેન્સ બેક્ટેરિયા હેલોફાઇલ્સ બેક્ટેરિયા ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ બેક્ટેરિયા આ પાંચ પ્રકારના બેક્ટેરિયા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે બાકીના એક પણ પ્રકારના બેક્ટેરિયા એવા નથી કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય તો આ બેક્ટેરિયાને આપણે સ્વયંપોષી બેક્ટેરિયા કહેશું અથવા તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેશું અને બાકીના જે રહી ગયાને શું કહેશું આપણે વિષમપોષી બેક્ટેરિયા બેક્ટેરિયા ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ બધી જ લીલી વનસ્પતિઓ આ કોની કોની અંદર સમાવિષ્ટ છે તો કે ઉત્પાદકોમાં પ્રોડ્યુસર્સમાં સમાવિષ્ટ છે હવે અહીં એક સરસ મજાના આહાર સંબંધની વાત કરી છે સૌથી પહેલાં તો છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પાણીનો ઉપયોગ કરી જમીનના પોષક તત્વોનો ઉપયોગ કરી આ બધા જ પરિબળોનો ઉપયોગ કરી એને કોણ ઉગે છે વનસ્પતિઓ ઉત્પાદક ઉગે છે એને કોણ ખાય છે તો કે હરણ ખાય છે હરણ શું થયા તો કે પ્રાથમિક ઉપભોગીઓ થયા જેને આપણે શું કીધા તૃણાહારીઓ કીધા આ તૃણાહારીને કોણ ખાઈ શકે તો કે દ્વિતીય ઉપભોગી તરીકે ભાલું એ પણ ખાઈ શકશે બરાબર જે સર્વાહારી છે બરાબર અને દ્વિતીય ઉપભોગીઓ તરીકે માંસાહારીઓનો પણ ઉપયોગ થઈ શકે બરાબર ઉદાહરણ તરીકે ડાયરેક્ટ વાઘ અથવા સિંહ જેવા પ્રાણીઓ પર હરણને ખાઈ શકે છે ખરેખર આને આપણે તૃતીય ઉપભોગીઓ કહી શકીએ કયા કહી શકીએ તૃતીય ઉપભોગીઓ હવે મિત્રો મૃત્યુ તો દરેક પામવાના જ છે પછી હરણ હોય જો એ ન ખવાણું હોય જીવનભર તો એ પણ મૃત્યુ પામી શકે વાઘ હોય તો એ પણ મૃત્યુ પામે અને ભાલું છે એ પણ મૃત્યુ પામે જ્યારે આ સજીવો મૃત્યુ પામશે ત્યારે એના ઉપર કોણ આવશે વિઘટકો અથવા મૃતોપજીવીઓ આવશે અને એ શું કરશે તો કે જટિલ કાર્બનિક સંયોજનોનું સરળ કાર્બનિક સંયોજનોમાં અને સરળ કાર્બનિક સંયોજનોનું અકાર્બનિક સંયોજનોમાં રૂપાંતર કરશે અને આ અકાર્બનિક સંયોજનો છે ક્યાં ભળશે તો કે ભૂમિમાં અને ભૂમિમાં ભળી અને ફરીથી એનો ઉપયોગ કોણ કરશે વનસ્પતિ તો આ રીતે ચક્ર ચાલ્યા કરે સજીવો પોષણ માટે એકબીજા પર આધારિત હોય છે હવે મિત્રો વાત કરીએ આપણે ઉપભોગીઓ વિશે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેઓને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહેવામાં આવે છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ આધાર રાખતા હોય ઉત્પાદકો ઉપર તો એવા સજીવોને શું કહેશું આપણે ઉપભોક્તા કહેશું ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમ પોષી સજીવો બધું આમાં આવી ગયું જેમાં ક્લોરોફિલ છે એને બધા કોની ઉપર આધાર રાખશે ઉત્પાદકો ઉપર અને વિષમ પોષીઓ જે એક સરખો ખોરાક ક્યારેય ન મેળવતા હોય એવા જેમાં કોણ કોણ આવે મૃતોપજીવી પરોપજીવી પ્રાણી સમ બધા આવી ગયા બરાબર તો આ તમામ છે એને ઉપભોગીઓ કહી શકાય ઉપભોગી સજીવો આ પ્રકારે ચાર કક્ષામાં વિભાજિત છે જે આપણે હમણાં ચાર્ટમાં જોયું તૃણાહારી માંસાહારી મિશ્રાહારી અને પરોપજીવી મિત્રો ઉપભોગીઓની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલામાં પહેલા ઉપભોગીઓ કયા તો કે તૃણાહારી માટેને શું કીધા પ્રથમ કક્ષાના ઉપભોગીઓ ત્યાર પછી માંસાહારી છે એ કેટલામાં લેવલ ઉપર આવ્યા તો કે બીજા લેવલ ઉપર માટેને શું કીધા દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ કીધા હવે માંસાહારીઓ કયા તો કે જે તૃણાહારીને ખાતા હોય એ કઈ કક્ષામાં આવે દ્વિતીય કક્ષામાં બરાબર છે અને માંસાહારીઓ કે જે માંસાહારીને ખાતા હોય એક એ કક્ષામાં આવે તૃતીય કક્ષામાં આવે મેં તમને મેં તમને હમણાં સમજાવ્યું તો પ્રાથમિક કક્ષામાં હંમેશા કોણ આવે તૃણાહારી દ્વિતીય કક્ષામાં માંસાહારી પણ કયા કે જે તૃણાહારીને ખાતા હોય અને તૃતીય કક્ષામાં કોણ તો કે કે માંસાહારી કે જે અન્ય માંસાહારીને ખાતા હોય તો પ્રથમ કક્ષાના ઉપભોગીઓ તૃણાહારી દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ માંસાહારી કાઉસમાં જે તૃણાહારીને ખાય અને તૃતીય ઉપભોગીઓ માંસાહારી ઉચ્ચ માંસાહારી કે જે ખાય બરાબર છે તો આ પ્રકારની એમની ગોઠવણ થાય છે તૃણાહારીઓ તેઓ પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ગાય હરણ તેમાં સમાવિષ્ટ છે ત્યાર પછી છે માંસાહારી તેઓ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે હવે દ્વિતીય કક્ષાના કે જે તૃણાહારી માંસાહારીઓનું ભક્ષણ કરે બરાબર એને શું કહેવાય તૃતીય કક્ષાના ઉપભોગીઓ કહેવાય હવે આવે છે મિશ્રાહારી તેઓ વનસ્પતિઓને પણ ખાય એટલે ઉત્પાદકોને પણ ખાય અને પ્રાણીઓને પણ ખાય આમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને શું કહેવાય મિશ્રાહારી મનુષ્ય વંદો ઉંદર દેડકો આ પ્રકારના સજીવો છે તે મિશ્રાહારીમાં સમાવિષ્ટ છે ત્યારબાદ આવે છે છેલ્લે પરોપજીવીઓ તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું પોષણ મેળવે છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ છે યકૃત કૃમિ છે અમરવેલ છે જળો છે ઘણા બધા ઉદાહરણ આપણે ચેપ્ટર નંબર સિક્સમાં જોઈને આવ્યા છીએ અને પરોપજીવીઓ વિશે પણ આપણે ત્યાં ઘણું બધું ભણ્યા છીએ હવે આવે છે લાસ્ટ બટ નોટ લીસ્ટ વિઘટકો બરાબર વિઘટકો શું તો કે તેઓ જટિલ કાર્બનિક સંયોજનોનું સરળ કાર્બનિક સંયોજનોમાં અને ત્યારબાદ સરળ કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરે બરાબર છે પહેલાં જટિલ કાર્બનિક સંયોજનોનું સરળ કાર્બનિક સંયોજનોમાં અને સરળ કાર્બનિક સંયોજનોનું અકાર્બનિક સંયોજનોમાં રૂપાંતર કરે તે સજીવો અન્ય નામે કોના તરીકે ઓળખાય મૃતોપજીવી તરીકે ઓળખાય કેટલાક બેક્ટેરિયા એટલે જીવાણુ અને ફૂગ એ મૃત જૈવ અવશેષો મૃત એટલે હાલમાં મૃત્યુ પામેલા છે જૈવ અવશેષો જે ભૂતકાળમાં સજીવ રહી ચૂક્યા છે એવા અવશેષો એવા પ્રાણીઓના શરીરના ભાગો અથવા સમગ્ર પ્રાણી શરીર એમની ઉપર જઈ અને તેમ એ સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરશે ખાલી ઉત્સર્ગ દ્રવ્યોનું નહીં તેના શરીરના તમામ ઘટકોનું પણ વિઘટન કરશે તેવું વિઘટન કરવા માટે દ્રવ્યોનું શોષણ કોના દ્વારા કરે છે પોતાની શરીર દિવાલ દ્વારા કરે તો જેને આપણે શું કહી શકીએ મૃતોપ જેવી કહી શકીએ કોના કોણ કોણ છે તંત્રમાં વિઘટકોની શું ભૂમિકા છે વિઘટકો કામ શું કરે છે નિવસન તંત્રમાં તો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓના જે મૃત શરીર હોય તેમના ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવો વિઘટકો તરીકે ઓળખાય છે હવે જે પ્રાણી મૃત્યુ પામી ગયું છે તેનો એનું તો આખે આખું શરીર નકામું જ છે તો એ શરીર ઉપર રે અને એમાંથી જે પોષણ મેળવે એને શું કહીએ આપણે વિઘટકો કહીએ છીએ બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો જેના ઉદાહરણ આપણે કીધા તે શું કરશે તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં અને સરળ કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરશે હવે સરળ અકાર્બનિક દ્રવ્યો જે બૈના એ કોના દ્વારા ઉપયોગમાં લેવાશે તો કે જમીનમાં ભળે એટલે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય અને વનસ્પતિ શું કરશે તો કે કે આ દ્રવ્યોનો ઉગવા માટે પોષણ મેળવવા માટે ઉપયોગ કરશે તો ફરીથી વિઘટકોએ શું કર્યું તો કે જે મૃત્યુ પામેલા પ્રાણીઓ હતા એમના શરીરના જરૂરી દ્રવ્યો ફરીથી ચક્રમાં પાછા લાવી દીધા વનસ્પતિને પાછા સોંપી દીધા તો ચક્ર પૂર્ણ કરવા માટે ચક્રીય પથ પૂર્ણ કરવા માટે વિઘટકોની અગત્યની ભૂમિકા છે વિઘટકો જો ન હોય તો જે મૃત્યુ પામેલા સજીવો છે એ ફરીથી પોતાની અંદર રહેલા જે ઘટકો છે એ વનસ્પતિને આપી શકે નહીં પણ વિઘટકો આપણે કહી શકીએ કે મૃતદેહીઓ અને વનસ્પતિઓમાં પોષક દ્રવ્યોને જોડતી કડી છે તો મિત્રો આ છે વિઘટકોની ભૂમિકા ઘણો લાંબો રહ્યો આજનો લેક્ચર આશા છે કે તમને બધી જ વસ્તુઓ સમજાઈ હશે એક વખત આ તમામ વસ્તુઓ છે એ તમારે લખી અને મોઢે યાદ રાખવાની છે કારણ કે ટેસ્ટ ખૂબ જ નજીકના સમયમાં આવી રહી છે તો આ હતું તમારું હોમવર્ક ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ થેન્ક યુ સો મચ